ખૂબ જ સરળ છે બે પ્રશ્નો એ લઈને આજે આપણે મળ્યા છે આ પ્રશ્નો દરેક પરીક્ષાની અંદર જોવા મળશે જેથી કરીને ફક્ત ને ફક્ત 3 મિનિટ કરીને આ વિડિયો જોઈ લેવો જોઈએ આપણે 25/10/2022 એટલે કે આજે મંગળવાર છે એટલે આપણે લખી દેવાનું 25/10/2022 કયો વાર મંગળવાર તો 28/12/2022 એ કયો વાર આવે હવે પહેલાં તો આપણે દિવસ ગણવા પડે કે કેટલા દિવસ 25/10 એટલે કયો મહિનો ઓક્ટોબર ચલો ઓક્ટોબરમાં કેટલા દિવસ આવે તો ઓક્ટોબરમાં આપણને ખબર પ્રમાણે 31 દિવસ આવે નવેમ્બરમાં કેટલા દિવસ આવે નવેમ્બરમાં 30 દિવસ આવે અને ડિસેમ્બરમાં કેટલા દિવસ આવે ડિસેમ્બરમાં 31 દિવસ આવે ચલો ઓક્ટોબરમાં 31 દિવસ પણ 25 ઓક્ટોબર છે એટલે આમાંથી 25 માઇનસ કરી દેવાના એટલે કેટલા દિવસ વધે 6 દિવસ કારણ કે 25 તો છે જ આપણને 25થી ગણવાનું છે એટલે 6 દિવસ વધે નવેમ્બરના પૂરેપૂરા 30 દિવસ છે હવે વાત કરીએ ડિસેમ્બર તો ડિસેમ્બર 31 છે પણ આપણે 28 સુધી જ જવાનું છે એટલે ડિસેમ્બરના કેટલા દિવસ 28 દિવસ જો 7 વડે ભાગાતું હોય તો અહીંયા જ ભાગી કરવાનું અહીંયા 7 × 4 = 28 આવે એટલે કેટલા દિવસ વધે 2 દિવસ 7 × 4 = 28 અને 2 દિવસ વધે અહીંયા 7 × 4 = 28 એટલે 0 દિવસ વધે હવે આપણે ટોટલ જોઈએ તો કેટલા આવ્યા 8 દિવસ કેવી રીતના 8 દિવસ આ 6 અને 2 = 8 દિવસ 8ને આપણે 7 વડે ભાગીએ તો 7 × 7 શેષ વધી 1 એનો મતલબ 1 દિવસ વધારવાનો એટલે મંગળવાર હોય તો આપણો જવાબ આવે બુધવાર એ રીતના ન સમજ પડે તો બધાનો સરવાળો કરી નાખવાનો એટલે 6 ને 30 = 36 36 ને 28 એનો સરવાળો કરીએ 28 ને 6 = 34 34 એટલે 64 આવે હવે 64 છે એટલે આપણે શું 64/7 9 × 7 = 63 તો પણ એક જ આવવાનો છે એટલે જવાબ આવશે બુધવાર એટલે આ પ્રકારનો દાખલો આપણને પૂછાય બીજો આપણે જોઈએ 25/10/2022 મંગળવાર છે તો 29/10/2023 કયો વાર આવે આપણે આગળ પણ ભણી ગયા એટલે એક વર્ષનો ગેપ હોય તો 1 પ્લસ થાય એટલે 25/10/2022 જો મંગળવાર હોય ને તો 25/10/2023 એક દિવસ પ્લસ થઈ એટલે બુધવાર આવે કયો વાર 25/10/2023 બુધવાર પણ આપણે તો 29 પૂછ્યું 25 બુધ તો 26 ગુરુ 27 શુક્ર 28 શનિ અને 29 રવિવાર આવે એટલે આપણો જવાબ આવે રવિવાર કેવી રીતના ખબર પડી 25/10 મંગળવાર તો 25/10/2023 એક દિવસ પ્લસ થવાનો એટલે બુધવાર અને પછી આપણે 26 ગુરુ શુક્ર શનિ અને રવિ એટલે આ રીતે જો આપણે કરીએ તો આપણે સરળતાથી આવા દાખલા કરી શકીએ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ ત્યારે આગળના એક પોઈન્ટ વિશે ચર્ચા કરીશું